મોરબીમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાઇટ અને પાણીની સુવિધા નહીં હોવાના કારણે તેમાં રહેતા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોને ઘરનું ઘર વસાવવાનું સપનું સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના મૂકી છે, જેમાં મોરબી નગરપાલિકાની હદમાં 1600 જેટલા ફ્લેટો અને બિલ્ડિંગો બનાવવામાં આવ્યા છે. જોકે 8 મહિના પહેલા આવાસની ફાળવણી કરી તેના ફ્લેટો ગરીબ પરિવારોને એલોટ કરવામાં આવ્યા છે, પરંતુ ખાતાકીય સંકલનના અભાવે આવાસમાં પાણી અને લાઇટની વ્યવસ્થા નહીં કરાતા લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મારું નામ રાજુભાઈ દવે, સામાજિક કાર્યકર છું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનીને 2 વર્ષ થયા, હજી સુધી આ તંત્રએ કાંઈ દીધું નહીં. નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા હોવાથી કોઈ નગરપાલિકામાં જવાબ દેતો નથી. આવાસ યોજનાના અરજદારો લાભાર્થીઓ જાય છે, અહીંયા પણ લાભાર્થીઓ ધોયન મુલાની ગણે પાછા આવે છે. ત્યારે આ બાબતમાં મેં લેખિત પણ આપ્યું હતું, પ્રેસ નોટ પણ આપી હતી, મીડિયા ચેનલમાં પણ આપ્યું હતું અને બીજી વાર પણ મીડિયા ચેનલમાં આપું છું કે આવાસ યોજનાના મકાન તમે બનાવ્યા છે તો તાત્કાલિક લાભાર્થીઓને મકાન આપી દો. બીજે નંબરમાં ભાડે મકાનમાં રહેતા હોય, મહિને મહિને 2 મહિને 6 મહિને ખાલી કરાવે તો એ બિચારાને મકાન ભેગું થાય અને ઘરનું ઘરની એક આવાસ યોજનામાં એક એનું આશા બંધાય કે અમને દેશે દેશે દેશે. પણ કેદી દેશે યા સરકારનું કાંઈ નક્કી નથી, કાંઈ સરકારને ખાલી એક લોલીપોપ જેવું જ છે આ. ત્યારે મેં આ બાબતમાં હું આજે આજથી કહું છું કે એક દિવસ 1 મહિનાની અંદર જો આવાસ યોજનાના મકાનમાં હોપવામાં નહીં આવે તો હું ગાંધીજીના માર્ગે અપ્પા સુબે બેસીશ અને લાભાર્થીઓને સાથે રાખીને હું આંદોલન કરીશ નગરપાલિકાની સામે. અને કાંઈ પણ થશે નગરપાલિકામાં મને કે લાભાર્થીઓને તો કર્મચારીની જવાબદારી રહેશે. થાંભલા નાખ્યા 6 મહિના થઈ ગયા છે, થાંભલામાં પણ વાયર પણ નથી નખાણા અને એમ કહે છે કે થાંભલાના વાયર આવશે નગરપાલિકાને લાઇટ આપશે. પણ ક્યારે મેં એ બાબતનો વિવાદ કરી હતી કે લાભાર્થીઓને તમે નોટિસો આપો અને લાભાર્થીઓ પૈસા ભરવા તૈયાર છે તો લાભાર્થીઓને પણ નોટિસો પણ નથી આપતા. કોઈ જાતનો તંત્ર જવાબ નગરપાલિકાની અંદર દેતું નથી. મોરબી ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું, નવા ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું તો કે અમારામાં આવતું નથી. આ જૂના ચીફ ઓફિસર સરૈયાભાઈને પૂછવાયું તો સરૈયા સાહેબે એમ કીધું કે થઈ જશે, શાંતિ રાખો, પ્રોસિજર ચાલુ છે. પણ ક્યાં અટકાણું છે? અને લાભાર્થીઓને સતત જવાબ દો, શાંતિથી જવાબ દો અને લાભાર્થીઓ બચારા ઘરના ઘર રહીએ એવી આશા રાખે છે. હું એવું સામાજિક કાર્યકર તરીકે કહું છું જે તાત્કાલિક મકાન આપે તો લાભાર્થીઓને ઘણો ફાયદો થશે. રાજુભાઈ, આજે મુખ્યમંત્રી આવાસ યોજનાના જે મકાનો બનવાના છે, બરોબર, ઘણા સમયથી આ કામ જે હજી એમનમ જ છે, એ વિશે શું કહેવા માંગશો? પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન બહુ કામ સારું થયું છે, ના નહીં, પણ ક્યારે આપશે એ કઈ નોટિસ, એનો કઈ જવાબદારી આપી નથી આ લોકોએ. આપશું એમ કહી શકે છે. હું અવારનવાર નગરપાલિકાની અંદર જાઉં છું, પ્રજા આટું જાઉં છું, પણ નગરપાલિકાની અંદર કોઈ જવાબ દેતા નથી. આ નગરપાલિકાનું ગોળ નિંદણનો તંત્ર છે. પ્રધાનમંત્રી આવાસ ની વાત કરતો જે નગર જે મુખ્યમંત્રી આવાસ યોજનાનો જે વાત કરવામાં આવે છે કે જે મુખ્યમંત્રી આજે આવાસ યોજનાના જે મકાન નું કામ હજી બાકી છે એ વિશે હું કહેશું. મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન નું હજી કામ 90% બાકી છે અને એ એકદમ નબળું કામ છે, હાવ નબળું. એટલે માનો ને ઢીકો પાડો મારો તો બાજુ દીવાલમાં પડી જાય એવું હાવ નબળું મુખ્યમંત્રી આવાસ યોજનાનું મકાન એકદમ નબળું કામ છે. અને આ ગેરંટી આપે કે આ મકાનની કેટલા વર્ષની ગેરંટી છે અને મુખ્યમંત્રી નો કાંઈ ડ્રોનું નથી. બીજા નંબરમાં હમણાં પણ ફોર્મ નીકળ્યા, હમણાં ફોર્મ ભરાણા, ફોર્મના હજી પણ એનો ડ્રોનું નક્કી નથી કે કેદી ડ્રો થશે કે બચારા આશા રાખીને બેઠા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન મળે, મુખ્યમંત્રીનું આવાસ યોજનાનું મકાન મળે, પણ ક્યારે મળે એ કાંઈ કોઈને ખબર નથી. મુખ્યમંત્રીનું તો એકદમ નબળું કામ છે. આવાસ યોજના બનાવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના, એ ક્વાર્ટરમાં કબજો લાભાર્થીને સોંપવાનું નથી, ક્યાં કારણથી એકલા એવું છે? 680 આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા છે. 190 આવાસોને બાદ કરતા તમામ આવાસોનો ડ્રો થઈ ગયેલો છે. પાણી પુરવઠાનું જે કામ ચાલે છે ત્યાં પાણી પહોંચાડવાનો એક પ્રશ્ન હતો, જે હવે મહદઅંશે જેનો નિકાલ થઈ ગયેલો છે. તેના કારણે લોકો હજી રહેવા નથી આવેલા. 190 આવાસોને બાદ કરતા બાકીના 490 આવાસોનો કબજો સોંપી આપવામાં આવેલો છે. બાકીના જે 190 આવાસો છે તેના માટે પણ અત્યારે લોકો પાસેથી અરજીઓ મેળવી લેવામાં આવી છે.
અને આગામી જાન્યુઆરી માસમાં તેનો ડ્રો કરી અને તે બધા આવાસો પણ જે કોઈને ડ્રોમાં મળવા પાત્ર થશે તેઓને સોંપી આપવામાં આવશે. લાભાર્થીઓને લાઇટની સુવિધા મળેલી ના હોય તો લાઇટનું કનેક્શન છે તે જે તે લાભાર્થીએ પોતાનું વ્યક્તિગત લેવાનું રહે છે.